બ્રીફકેસ તારા હાથમાં આવી જશે ને તો મારી તો આખી કાળી કમાણીનો ચિઠ્ઠો બહાર આવી જશે. અને આ જો પોલીસના હાથમાં લાગી ગઈ ને મને ફાંસી દઈ શકે છે. અને તારા હાથમાં આવવા દો. આજો આ મારી ફેક્ટરી છે જ્યાંથી હું મારા ડ્રગ્સ નો ધંધો ચલાવું છું. મારો સૌથી નફો કમાવા વાળો ધંધો છે આ. આની અંદર છે ને મારા ડ્રગ્સ નું આખું નેટવર્ક છે. અને આ એ લોકોની લિસ્ટ છે જે લોકોને મેં કિડનેપ કરીને બીજા દેશોમાં વેચી દીધા છે. અને આ એ દવાની કંપની છે જેની આડમાં હું ડ્રગ્સમાં લોકોને બંધાણી બનાવી રહી છું. અને આ લિસ્ટમાં એ લોકોના નામ છે કે જે લોકોને મારવાની સોપારી લીધી છે મેં. અને અટાણે એમાંથી આ દુનિયામાં કોઈ જ નથી. અને આ બધું હું તારા હાથમાં આવવા દઈશ. મને એ તો ખબર હતી કે તમે ખરાબ છો, પણ તમે આટલી નીચે પડી જશો ને એ મેં નહોતું વિચાર્યું. ના 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 ના, હું ખરાબ નથી. મારું એ સમાજમાં માન સન્માન છે. એ માન માત્ર ભ્રમ છે. સલમા, તો તમે એક ગુનેગાર છો અને એ જ તમારી અસલિયત છે. બસ, તો મારી અસલિયતની વાત છોડ ને, તું તારા ઝવેરી પરિવારની અસલિયતની વાત કર ને. હે, આ સમાજમાં ખોટે ખોટા પરંપરા રિવાજો અને નિયમોના નેજા હેઠળ જે બગણા ફૂકે છે ને એની વાત કર. એ લોકો કેટલા દંભી, સ્વાર્થી અને બે મોઢા વાળા છે કે જે લોકો પરંપરા રિવાજો અને પ્રતિષ્ઠાના નામ પર એમની વહુ અને દીકરીઓને પોતાની મુઠ્ઠીમાં રાખે છે. અને આટલું કર્યા પછી એ જો મોટી બાને ભગવાનની જેમ લોકો પૂછતા હોય ને, સન્માન દેતા હોય ને, તો મારું સન્માન પણ એટલું જ યોગ્ય છે. અને હવે એ ઝવેરી પરિવાર માટે તું મારી આખી જિંદગીની મહેનત, મારી ઇજ્જત, સન્માન, પૈસા બધાને ધૂળમાં મેળવવા માંગે તું? નહીં 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 નહીં, એવું હું નહીં થવા દઉં. તું મારા માટે જરૂર કરતા વધારે જ જાણી ગઈ છે. કદાચ કદાચ તે જો આના કરતા બીજું કઈ કર્યું હોત ને તો હું તને માફ કરી દેતી, પણ ના, તે મારા લોકોને મારી પાસેથી છીનવ્યા છે, મારા ધંધામાં મોટું નુકસાન કરાવ્યું છે અને મારા વિશે પોલીસમાં ફરિયાદ કરી દીધી. ધૂન, તું મારા માટે જરૂર કરતા વધારે જ જાણી ગઈ છે. અને જે મારા વિશે જરૂર કરતા વધારે જાણી જાય ને એને હું ખુલ્લી હવામાં શ્વાસ લેવાની મંજૂરી કેવી રીતે આપી શકું? મારા માટે હવે તું બહુ જ ખતરનાક થઈ ગઈ છે. અને હવે તારા માટે એક જ વસ્તુ સારી છે. બલિદાન ના આપ્યું હોત તો આખો પરિવાર આપણો દુખી થઈ જાત, ત્રણેયની જિંદગી ખરાબ થઈ જાત, પણ તારા બલિદાનથી તો ખાલી ખાલી મારું જીવન જ બરબાદ થશે. સુખ આપવા જતા હું મારી બહેનને દુઃખ આપી બેઠી. આજે મારા કારણે જ મારી બહેનને આ બધા દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે. હું હંમેશા સરગમને હસતી જોવા માંગતી હતી, પણ આજે હું જેની ઉદાસીનું સૌથી મોટું કારણ બની ગઈ છું અને મેં જેને જીવનભરનું દુઃખ આપી દીધું. આટલો બધો સમય થઈ ગયો પણ આ ફોન ચાલુ નથી થતો. સરગમ જો ને, મારો ફોન કેનો સ્વિચ ઓફ થઈ ગયો છે અને હવે ચાલુ પણ નથી થતો.
મેં જ્યારે જોયું હતું ત્યારે ધૂનના બહુ બધા મિસ કોલ આવી ગયા હતા અને એક વોઇસ નોટ હતી. હું કંઈ કરું એની પહેલા ફોન બંધ થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન્સ ધ્વનિત. શેના માટે? મોટીભાઈએ કહ્યું છે કે કાલે તારા અને ધૂનના લગ્નનું મુહૂર્ત જોવાનું છે. ઓ થેન્ક યુ. મારી દુનિયાની સૌથી મોટી ખુશી મારા અને ધૂનના લગ્ન. સરગમ, શું થયું? તું રડી કેમ રહી છે? જોને ધ્વનિત, કેટલી વિચિત્ર વાત છે ને, કાલે તારા માટે સૌથી ખુશીનો દિવસ છે અને મારા માટે સૌથી દુઃખનો દિવસ. કાલે તારા અને ધૂનના લગ્નનું મુહૂર્ત જોવાઈ જશે, પછી ખબર નહીં હું તને આ વાત કહી શકીશ કે નહીં, એટલે મારે તને કહેવું છે કે હું. શું કહેવું છે? I love you ધ્વનિત, I love you so much, I love you. મને નથી ખબર કે પોતાની જાતને કેવી રીતે સંભાળીશ, કેવી રીતે તને ભૂલીશ, કેવી રીતે આ તબક્કામાંથી બહાર આવીશ. આ સમય સૌથી મોટા ઇમોશનલ ટ્રોમામાંથી પસાર થઈ રહી છું, પણ હું નથી ઈચ્છતી કે જેવું મારી સાથે થયું એવું કોઈ બીજાની સાથે થાય. અરે એટલા માટે જ મને આ જોકે લાગી રહ્યું છે, અને એટલે જ મારા માં સેક્રિફાઈસ કરવાની હિંમત આવી છે. સેક્રિફાઈસ? શેનું સેક્રિફાઈસ? આ બધું તું શું બોલી રહી છે? કયા સેક્રિફાઈસ ની વાત કરે છે? તું હંમેશાથી જાણતી હતી કે હું ધૂનને પ્રેમ કરું છું, હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એક્ચ્યુઅલી આ બધા પ્રોબ્લેમનું સ્ટાર્ટિંગ ત્યારે થયું જ્યારે તારી બેને આપણે બંનેને અંધારામાં રાખીને આપણા બંનેના લગ્ન કરી નાખ્યા. તારી આ હાલત માટે જવાબદાર પણ તારી બેન જ છે. તું અને હું આપણે બંને જાણીએ છીએ કે હું તને છૂટાછેડા ના આપું, એના માટે થઈને તારી બેને આખા પરિવારનો જીવ જોખમમાં નાખી દીધો. મોટી બાના નામે મને આટલો બધો બ્લેકમેલ કર્યો. તું આ બધું ભૂલી શકે છે સરગમ, પણ હું નથી ભૂલી શકતો. જ્યારે આ બધું થયું ત્યારે મને લાગતું હતું કે તું તારી જાતે જ આ ઘરથી દૂર થઈ ગઈ હોત ને તો તારી અને મારી સિચ્યુએશન બહુ ઈઝી થઈ ગઈ હોત, અને તારી બેને આ બધું કર્યું પણ ના હોત. તારે આ ઘરથી બહુ પહેલા દૂર થઈ જવાની જરૂર હતી સરગમ, પણ આ બધી વાતનો હવે કોઈ જ મતલબ નથી, કારણ કે આપણી તકલીફ હવે દૂર થઈ ગઈ છે. અને ફાઇનલી હવે હું અને ધૂન લગ્ન કરી રહ્યા છે. તને આ બધી જ ખબર છે ને સરગમ, તો કેમ આવી ચિત્ર રિએક્શન આપી રહી છે? મને તો એ સમજાતું નથી કે ક્યાંય કેવું તો નથી ને કે તું પણ તારી બેનની જેમ એ જ ઈચ્છે છે કે મારા અને ધૂનના લગ્ન ના થવા જોઈએ. અફસોસ થાય છે ધ્વનિત, બહુ જ અફસોસ થાય છે કે મારું દુઃખ, મારું બલિદાન તારા સુધી પહોંચવાની વાત તો બહુ દૂરની છે, મારું પ્રેમ પણ તારા સુધી ના પહોંચી શક્યો. તને એ વાતનો પણ અહેસાસ છે કે ભગવાનની સામે આપણે લગ્ન કર્યા હતા, તે છતાં મેં તારા અને ધૂનના સંબંધનો સ્વીકાર કર્યો. એક હરફ પણ ઉચ્ચાર્યા વગર તને ડિવોર્સ આપવા માટે તૈયાર થઈ ગઈ, જેથી કરીને તમે મને ખુશ રહો. અને તો પણ તું મને આ બધું સંભળાવી રહ્યો છે. આ બધામાં મને કેટલું દુઃખ પહોંચી રહ્યું છે એનો તને એક વાર પણ વિચાર ના આવ્યો. હવે મને થાય છે કે મેં માત્ર મારી ખુશીનો વિચાર કર્યો હોત તો સારું થાત. મેં માત્ર મારા પ્રેમ, મારા જીવન વિશે વિચાર્યું હોત તો સારું થાત. મેં સ્વાર્થી બનીને માત્ર ને માત્ર પોતાના વિશે વિચાર્યું હોત તો સારું થાત, કારણ કે આજે મને એક વાત તો સમજાઈ ગઈ છે કે તને મારા પ્રેમ અને સેક્રિફાઈસ ની કોઈ જ કિંમત નથી. જેને આપણે પ્રેમ કરીએ ને એના માટે આપણે ગમે તે કરીએ, એને આપણે કઈને બતાવવાનું ના હોય. પણ સરગમ, તે તો કર્યું પણ ખરી અને કહ્યું પણ ખરી, એના કરતા તો તે ક્યારે આ બધું કર્યું જ ના હોત ને, એ જ વધારે સારું હોત.